ગરમી અત્યારે એવી છે કે હા હા કાર મચાવી રહી છે ગરમીથી બચવાના કોઈ જ ઉપાય નથી એટલીસ્ટ ચાર દિવસ તો આ ગરમી હજી પણ શેકી નાખવાની છે ભૂંજી નાખવાની છે હવામાન વિભાગે અમદાવાદ માટે રેડ એલર્ટ જાહેર કર્યું છે તો અલગ અલગ વિસ્તારો માટે ઓરેન્જ એલર્ટ અલગ અલગ શહેરો અને પ્રાંત માટે જાહેર કર્યું છે ગરમી કેવો હાહાકાર મચાવી રહી છે વિન્ડીના માધ્યમથી મારે આપને બતાવવું છે એકદમ લાલ ચોળ અહીંયા મેપ ગુજરાતનો દેખાઈ રહ્યો છે અમદાવાદ છેતાલીસ ડિગ્રી મહેસાણા પિસ્તાલીસ ડિગ્રી એની સાથે થાન બેતાલીસ જુનાગઢ એકતાલીસ ઉના બેતાલીસ ભાવનગર બેતાલીસ વડોદરાની અંદર પણ છેતાલીસ ડિગ્રી તાપમાન ગઈકાલે અમદાવાદની અંદર પિસ્તાલીસ પોઈન્ટ નવ ડિગ્રી એટલે ઓલમોસ્ટ છે આ બાજુ નીચે તમે જુઓ તો સુરતમાં આ દક્ષિણ ગુજરાતના વિસ્તારો છે એમાં રાહત છે પણ આ બાજુ ભાવનગરમાં તમે આવો તો ત્યાં પણ બેતાલીસ ડિગ્રી છે અલગ અલગ જગ્યાએ ખાવડાની અંદર એકતાલીસ ડિગ્રી નલિયા જે દરિયા કિનારાનો વિસ્તાર છે ત્યાં ચોત્રીસ પણ આ બાજુ જ્યાં ખાડીનો વિસ્તાર આવે છે કચ્છનો અખાત ત્યાં ગાંધીધામની અંદર તેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે એટલે લગભગ

રૂવાટા ઊભા થઈ જાય આ કપાળ ઉપર પરસેવો વળી જાય અને એમાં જો મજૂરી કરતા શ્રમિકોને જોઈએ ત્યારે ખરેખર આપણી અંદરની માનવતા આપણું જીવ કકડી જાય પણ તંત્ર છે કે એમનો જીવ નથી કકડતો કારણ કે અમદાવાદ હોય રાજકોટ હોય સુરત હોય વડોદરા હોય ચુમ્માલીસ પિસ્તાલીસ છેતાલીસ ડિગ્રી ટેમ્પરેચર છે અમદાવાદ વડોદરામાં તો આજે ક્રોસ થઈ ગયું છે પણ તેમ છતાં પણ કન્સ્ટ્રક્શન સાઇટ પર શ્રમિકો કામ કરી રહ્યા છે અમદાવાદમાં તો સૌથી ચોંકાવનારી વાત એ છે કે અહીંયા આગળ સરકારી કામ કરતા શ્રમિકો પણ બપોરે જોવા મળ્યા છે પ્રાઇવેટ કોન્ટ્રાક્ટર કે પ્રાઇવેટ બિલ્ડરોની તો વાત છોડો સાહેબ અહીંયા તળાવના નવીનીકરણના કામ થાય છે અને એની અંદર પણ સ્ટેન્ડિંગ કમિટી મુખ્ય પ્રેક્ષક બની ગઈ છે કોર્પોરેશનનું તંત્ર મુખ પ્રેક્ષક બની ગયું છે રાજ્યભરમાં કાળઝાળ ગરમી જે છે તે પડી રહી છે રાજકોટમાં પણ બપોરે તેતાલીસ ડિગ્રી જેટલું તાપમાન જે છે તે જોવા મળી રહ્યું છે ત્યારે આપ જે પ્રકારના દ્રશ્યો જોઈ રહ્યા છો કે એકથી ને ચાર જે શ્રમિકો હોય છે તેમની પાસે કામ ન કરાવવું તેવી ગાઈડલાઇન જે છે તે કોર્પોરેશન દ્વારા બહાર પાડવામાં આવી છે છતાં પણ અનેક જગ્યાએ આવા દ્રશ્યો રાજકોટની અંદર સામે આવી રહ્યા છે કે જ્યાં કન્સ્ટ્રક્શન સાઇટો જે ચાલતી હોય છે ત્યાં આ પ્રકારે કામગીરી જે છે તે કરાવવામાં આવી રહી છે શ્રમિકો જે છે તેમની પાસે અત્યારે કામગીરી કરાવ દ્રશ્યો જે છે તે અત્યારે નજરે પડી રહ્યા છે જે ગાઈડલાઈન બહાર પાડવામાં આવી છે તે ગાઈડલાઈન ઉલ્લંઘન જે છે તે કરવામાં આવી રહ્યું હોય તેવા દ્રશ્યો જે છે તે દેખાઈ રહ્યા છે છે કે રેડ એલર્ટ અત્યારે આપવામાં છે હીટ વેવના કારણે અત્યારે ગરમીમાં જે બિલ્ડરો જે છે તેમને પણ કોર્પોરેશન દ્વારા સૂચના આપવામાં આવી છે કે એકથી થી ને ચાર જે શ્રમિકો હોય છે તેમની પાસે કામગીરી ન કરાવી નિયમોનો ઉલાડીઓ જે છે તે રાજકોટમાં થતો હોય અને કોર્પોરેશનના અધિકારીઓ એસી માં બેસી માત્ર નિયમો બનાવતા હોય તેવા દ્રશ્યો અનેક વખત સામે આવ્યા છે કેમેરા પર્સન માધવ ભટ્ટ સાથે મયુર સરવૈયા સંદેશ ન્યૂઝ રાજકોટ એટલે બિલ્ડરો છે એમની અંદર માનવતા નથી એમને તો ગમે તેમ કરીને પોતાનું કામ પૂરું કરાવવું છે પણ આ તંત્ર છે કે એ પણ જોવા નથી જતું પણ ક્યાંથી જાય કારણ કે જ્યાં તંત્રના કામ ચાલે છે અમદાવાદની જ વાત લઈ લો અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન અત્યારે વસ્ત્રાપુર તળાવનું નવીનીકરણ કરાવી રહી છે અને એમાં પણ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની ગાઈડલાઈન છે ત્યાં તો એક નહીં બાર થી ચાર સુધી બપોરે કામ નહીં કરાવવાની ગાઈડલાઈન છે પણ દ્રશ્યો તમે જુઓ કે દેખાશે અહીંયા કાળી મજૂરી કરતા શ્રમિકો દેખાઈ રહ્યા છે એસ્ટેટ વિભાગ હોય કે સ્ટેન્ડિંગ કમિટી હોય આખું મહાનગરપાલિકાનું તંત્ર બહેરું મૂંગું બનીને બેઠું છે કોઈ એમને જોવા તૈયાર નથી જાણે બધાની માનવતા મરી પરવારી હોય અને એસ્ટેટ વિભાગના ચેરમેન જ્યારે કહેતા હોય કે આ કોઈ એવી સૂચના નથી કે આ કોઈ નિયમ નથી આ તો ખાલી ગાઈડલાઇન છે કોઈ પાલન ના કરે તો એને સજા ન કરી શકાય અને ત્યારે આવા દ્રશ્યો દેખાય આવી મળતી માનવતા દેખાય સાહેબ એમાં કોઈ નવાઈ નથી આકરો તાપ પડી રહ્યો છે ને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ગાઈડલાઈન બહાર પાડવામાં આવી સરકાર દ્વારા પણ કહેવામાં આવ્યું કે બપોરનો સમય એટલે કે એકથી ચાર દરમિયાન મજૂરો પાસે કામગીરી ના કરાવડાવી વસ્ત્રાપુર તળાવમાં અત્યારે બ્યુટિફિકેશનની કામગીરી ચાલી રહી છે ને અત્યારે લગભગ ત્રણ વાગ્યાનો સમય જે છે તે થયો છે અને ત્રણ વાગ્યાના અરસામાં જે કાળઝાળ ગરમી પડી રહી છે ને ત્યાં સરકારી જે કામગીરી ચાલી રહી છે ત્યાં જ કોર્પોરેશન અને સરકારની જે ગાઈડલાઈન છે તેમના દ્વારા જે એડવાઇઝરી જાહેર કરવામાં આવી છે તેનો જે છેદ છે તે ઉડાડવામાં આવી રહ્યો છે દીવા તળે જ અંધારા જેવી સ્થિતિ જે છે તે નજરે પડી રહી છે અહીં કોઈ ગાઈડલાઈનનું પાલન જે છે તે નથી થઈ રહ્યું મહત્ત્વનું છે કે અહીં જે કોન્ટ્રાક્ટરો છે તેના દ્વારા મજૂરો પાસે કાળી કામગી જે છે તે કરાવવામાં આવી રહી છે કાળી મજૂરી કરાવડાવવામાં આવી રહી છે પરંતુ અહીં જાણે કે કોર્પોરેશનનો હેલ્થ વિભાગ હોય અથવા તો એસ્ટેટ વિભાગ હોય તે કોઈને આ કામગીરી નજરે નથી પડી રહી કેમેરામેન મુકેશ પરીખ સાથે કશ્યપ જોશી સંદેશ ન્યૂઝ અમદાવાદ અને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની જે વાત ચાલી છે ત્યાં એક કહેવત યાદ આવે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન માટે આરંભે શુરા કારણ કે ઘણા બધા એવા પ્રોજેક્ટ આપણે જોયા છે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન શરૂ તો કરે પણ પછી શું થાય થોડા જ દિવસોમાં એનો ફિયાસ્કો થઈ જાય અને એમાંનો જ એક પ્રોજેક્ટ મોટી મોટી વાતો કરવામાં આવી હતી ને કે સિગ્નલ પર ઊભા રહીશું તો ગરમી નહીં લાગવા દઈએ અમે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખીશું ઉપરથી લાઈન જશે એમાંથી ઝીણું 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 પાણી પડશે અને એનાથી તમને ઠંડક મળતી રહેશે પણ એ સ્પ્રિંકલરની શું હાલત થઈ થોડા જ દિવસોમાં 马维柱。 રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે અમદાવાદમાં પણ ગરમીનું પ્રમાણ એટલી હદે જ વધી રહ્યું છે જ્યારે શહેરીજનોને બચાવવા માટે કોર્પોરેશન દ્વારા હીટ એક્શન પ્લાન તૈયાર કરવામાં આવ્યો હતો પરંતુ કહેવાય છે ને કે તમામ દાવાઓ અને તમામ વાયદાઓ ક્યાંક કાગળ ઉપર જ રહેતા હોય છે ને સ્થળ પર જ્યારે જઈએ ત્યારે વાસ્તવિકતા કંઈક અલગ જ જોવા મળે છે આવું જ અમદાવાદમાં વોટર સ્પ્રિંકલર લગાવવામાં આવ્યા હતા અલગ અલગ વિસ્તારોમાં પરંતુ પ્રાયોગિક ધોરણે આ ચાલુ કરવામાં આવેલો પ્રોજેક્ટ હાલ ફેલ થતો નજરે પડે છે નવા નવ દિવસ

પ્રકાશ શર્મા સાથે દિવસ ચૌહાણ સંદેશ ન્યૂઝ અમદાવાદ અને પ્રજામાં નારાજગી જોવા મળે સાહેબ સ્વાભાવિક વાત છે કારણ કે બપોરના ટાઈમે સિગ્નલો બંધ કરાતા નથી સિગ્નલ બ્લિંકિંગ મોડ પર રખાતા નથી અઢી અઢી ત્રણ ત્રણ મિનિટ લોકોને ઉભા રહેવું પડે ને એવું નથી કે માત્ર આ એક જ હાલાકી છે આ ગરમી એટલી છે અને તંત્રની બેદરકારીઓ પણ એટલી છે કે ના પૂછો વાત અને એના ત્રણ દ્રશ્યો ગરમીથી બીમારીઓ વધી રહી છે પાણીની તંગી છે ને એની સાથે સૌથી વધારે જો કોઈ તકલીફ હોય તો વીજ કાપથી મુશ્કેલી થઈ રહી છે અલગ અલગ જગ્યાએ વીજ કાપ મૂકી દેવામાં આવે છે આવી ગરમીમાં તંત્ર બાજુ કહે છે રેડ એલર્ટ છે ઓરેન્જ એલર્ટ છે ઘરમાં રહો સુરક્ષિત રહેશો બહાર ના નીકળો પણ ઘરમાં રહીએ તો ઘરમાં વીજ કાપ મૂકી દેવામાં આવે તો આખરે જવું તો જવું કે આ તંત્ર પોતે જ શું કરવા માંગે છે એ જાણે એમને જ ના સમજાતું હોય એવું લાગે છે તો આ બાજુ ગરમી એટલી બધી છે કે હવે સરકારી કર્મચારીઓ કામ કરી શકે એમ નથી એવું એમનું કહેવું છે કર્મચારી મહામંડળે સીધો મુખ્યમંત્રીને પત્ર લખી દીધો છે અને એમનું કહેવું છે કે સાહેબ અમને રજા જાહેર કરી દો આવી ગરમીમાં અમારાથી કામ થાય એમ નથી કારણ કે કેટલી ઓફિસો એવી છે કે જ્યાં એસી નથી પંખાના સહારે બેસી અને અમારે કામ કરવું પડે છે એની સાથે સાથે પીવાના પાણીની સુવિધાઓ તમે અમને નથી આપી એક પંખાનો સહારો પાણી વગર દિવસ કાઢવો તો કેવી રીતે કાઢવો આના કરતાં સારું છે કે અમને રજા આપી દો

સરકારી કર્મચારીઓ પણ એનો ભોગ ન બને અને ખાસ સરકારી કચેરીઓમાં જે મૂળભૂત સુવિધાઓ હોવી જોઈએ એ નથી મળતી પંખા પણ કેટલીક જગ્યાએ ચાલુ નથી પીવાના પાણીની વ્યવસ્થા નથી આ પ્રકારની વાતો પત્રની અંદર લખવામાં આવી છે અને આ બાબતોને ધ્યાનમાં રાખી કર્મચારીઓના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખી આગામી અઠવાડિયામાં સરકારી કર્મચારીઓને રજા આપવી જોઈએ આ હીટવેવ અને રેડ એલર્ટ છે એ દરમિયાન એ પ્રકારની માંગણી કર્મચારી મહામંડળે મુખ્યમંત્રીને કરી છે મુખ્યમંત્રી નિવાસસ્થાને પણ આ સમગ્ર સ્થિતિ ગુજરાતની અંદર છે એની સમીક્ષા માટે આજે સવારે બેઠક મળી હતી કર્મચારી મહામંડળની માંગણી છે કે આ પ્રકાર આગામી એક અઠવાડિયા સુધીમાં જો આજ સ્થિતિ યથાવત રહેશે તો કર્મચારીઓને પણ નુકસાની અથવા તો શારીરિક રીતે અમને ક્યાંક નબળાઈ આવી શકે છે સરકારી કચેરીઓમાં યોગ્ય વ્યવસ્થા નથી એ વ્યવસ્થા કરવી જોઈએ અથવા તો રજા આપવી જોઈએ આ પ્રકારની માંગણી કરાઈ છે પણ કદાચ એની જરૂરિયાત નહીં પડે જી હા આશા નથી બંધાવતો આવતો જે આગાહીઓ થઈ રહી છે એની વાત કરું છું કે કદાચ આ બધી નોબત નહીં આવે એવી આગાહી કરવામાં આવી રહી છે કે ચાર દિવસ પછી ગરમીથી રાહત મળી શકે છે અને એમાં પણ જ્યારે છેલ્લું અઠવાડિયું આવે મે મહિનાનું ત્યારે તો વરસાદની આગાહીના પણ એંધાણ દેખાઈ રહ્યા છે દિવ્ય દર્શન પુરોહિત ખગોળશાસ્ત્રી છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું છે શું આગાહી કરવામાં આવી છે કેવી રાહતની આગાહી છે એ જુઓ વડોદરાના ખગોળશાસ્ત્રી દિવ્યદર્શન પુરોહિત આપની સાથે છે સાહેબ જે રીતે આ જ્યોતિષોની આગાહી છે કે હવે શનિ વકરી થશે નવ દિવસ ગરમી વધશે આઈએમડી દ્વારા પણ ક્યાંક વેવની આગાહી હજુ પણ આપવામાં આવી છે અને જ્યોતિષશાસ્ત્ર કહે છે કે નવ દિવસ આગાહી છે ખગોળની ઘટનાઓને લઈને જ આગાહી કરવામાં આવી હું ખગોળ વિજ્ઞાનની દ્રષ્ટિએ આપને કહી શકું કે એકચ્યુઅલી છે ને સોમવારથી જ હીટવેવ સારું થઈ ચૂક્યો છે અને હીટવેવ મેક્ઝિમમ શુક્રવાર સુધી ચાલશે શુક્રવાર પછી ગરમી ધીરે ધીરે ઘટતી જશે રવિવારે વધારે ઘટશે સોમવાર એનાથી વધારે ઘટશે જે ગણતરી છે આઈએમડીની અને ગુજરાત ડિપાર્ટમેન્ટની એ પ્રમાણે શુક્રવાર સુધી રહેશે અને ગુરુદેવ વેધશાળા પણ જે વાતાવરણનું વાત એમાં એક્યુઆઈ ગણવામાં આવે છે એર ક્વોલિટી ઇન્ડેક્સ પ્રદૂષણ ગણવામાં આવે વાદળોની પરિસ્થિતિ ગણવામાં આવે સૂર્યની ભૌગોલિક પરિસ્થિતિ ગણવામાં આવે અને હું પર્ટિક્યુલર ગુરુદેવ વેધશાળા સોલાર મેક્ઝિમમ પણ ગણે છે એટલે એ જોતા શુક્રવાર સુધીમાં ધીરે ધીરે તાપમાન ઓછું થશે કાલથી વાત કરીએ તો પર્ટિક્યુલર હું એવું કહીશ કે એકવીસ કે બાવીસ જૂન પછી વરસાદ પડશે અને આ કઠોર ઋતુ છે એક્સ્ટ્રીમ વેધર ઇવેન્ટ જનરેટ થઈ રહી છે લોકોને ખબર નથી છેલ્લા દસ વર્ષથી કે આપણા સ્વાસ્થ્ય પર બહુ બુરી અસર કરે હાર્ટના પ્રમાણ એટેકના પ્રમાણ પછી શ્વાસોશ્વાસની તકલીફ અસ્થમાના પ્રમાણ બધું વધી જાય છે આ કેમેરા પર્સન રિકેશ વડાલ સાથે કુલાક શર્મા સંદેશ શું છોડતા એટલે આ તો આવનારા સમયની અંદર રાહતની વાત છે કે આવનારા ટાઈમની અંદર રાહત મળી શકે છે પણ હા અત્યારે તો આ ગરમીથી બચવાનો કોઈ રસ્તો છે નહીં બપોરે જો બહાર નીકળ્યા તો માણસોની હાલત તો ખરાબ છે જ એની સાથે ભલ ભલા મશીન એન્જિન પણ હાફી જાય છે અને એની સાબિતી જોવા મળી ગાંધીનગર સિવિલ હોસ્પિટલની અંદર કે જ્યાં ગાંધીનગર સિવિલ હોસ્પિટલમાં એકસો આઠ એમ્બ્યુલન્સની અંદર એન્જિનમાં આગ લાગી ગઈ હતી અને એન્જિનમાં આગ લાગતા ફાયર બ્રિગેડને બોલાવવામાં આવીને તાત્કાલિક ફાયર બ્રિગેડે આગ ઉપર કાબુ મેળવી લીધો હતો અને આ ગરમી ન માત્ર અત્યારે હેરાન પરેશાન કે અકળાવી રહી છે પણ આ ગરમી જીવલેણ પણ સાબિત થઈ રહી છે કારણ કે અત્યાર સુધીમાં કઈ કેટલાય લોકો એ ગરમીના કારણે જીવ ગુમાવ્યા છે ધવલ પાસેથી જાણીએ જેનું પૂરા જીવલેણ ગરમી અસહ્ય ગરમી આકાશમાંથી આગ ઓકી રહી છે લગભગ છેલ્લા પાંચ દિવસની જો વાત કરવામાં આવે તો રાજ્યમાં લગભગ પંદરથી વધારે લોકોના જીવલેણ ગરમીને કારણે મોત થયા છે એકલા માત્ર સુરતની અંદર દસ લોકોના મોત થયા હોવાના પણ સમાચાર છે થોડા દિવસ અગાઉ જ જો ચર્ચા કરવામાં આવે તો વડોદરા અમદાવાદ અને રાજકોટ શહેરમાં પણ થીમાં પણ સમાચારો આવ્યા છે બાળકો પણ મરી રહ્યા છે બનાસકાંઠામાં ગઈકાલની જ એક ઘટના છે ચાર જ વર્ષનું બાળક ભીષણ ગરમીના કારણે સારો વાર દરમિયાન મોત થયું હતું મહત્વનું છે કે લોકોને ગરમીના કારણે હાર્ટ એટેક આવવાના કેસોની સંખ્યા પણ વધી રહી છે સાથે સાથે હિટસ્ટ્રોકની પણ સંખ્યા વધી રહી છે અમદાવાદની અમદાવાદ હોય સુરત હોય રાજકોટની બધી જ મેટ્રો શહેરોની અંદર જે સિવિલ હોસ્પિટલની અંદર અલાયદા વોર્ડ પણ તૈયાર કરવામાં આવી છે ને ત્યાં દર્દીઓનો ઘસારો પણ વધી રહ્યો છે હિટસ્ટ્રોકની સાથે સાથે ઝાડા ઉલટી સહિતના ગરમી અને લૂ લાગવાના કેસ પણ વધી રહ્યા છે મહત્વનું છે કે બોલીવુડ કિંગ શાહરૂખ ખાન પણ અમદાવાદમાં આવ્યા હતા અને એમને પણ લૂ લાગી હતી એટલે જોઈએ શકાય છે કે રાજ્યમાં લોકો ભીષણ ગરમીથી મરી પણ રહ્યા છે જી વિદ્યાર્થીઓ જે કિર્ગિસ્તાન ની અંદર ફસાયેલા છે જેમને પરત લાવવા માટે જેમની મદદ માટે ખુદ મુખ્યમંત્રી મેદાને આવ્યા છે હિરેન પાસેથી વિસ્તારથી જાણીએ હિરેન ગુજરાત સહિત દેશભરના લગભગ સત્તર હજાર કરતા વધુ વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી રહ્યા છે અને એમાં ગુજરાતના સો કરતા વધુ વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે કેટલાક વિદ્યાર્થીઓ અને વાલીઓની લાગણી રાજ્ય સરકાર સુધી પહોંચી હતી કે ત્યાંથી આ વિદ્યાર્થીઓને સલામત પરત લાવવામાં આવે અને એટલા જ માટે ગુજરાત સરકારે પણ મુખ્ય સચિવ મારફતે કેન્દ્રીય વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી અને ત્યાં વાતચીત કરવાનો પ્રયત્ન કર્યો હતો હાલની સ્થિતિ જોઈએ તો કિર્ગિસ્તાનમાં હાલ એમના ઓનલાઈન ક્લાસીસ છે તે શરૂ થઈ ચૂક્યા છે એકંદરે શાંતિ છે આવા વિદ્યાર્થીઓને પણ ત્યાં પોતાના નિવાસસ્થાનની બહાર ન નીકળી અને ત્યાં જ અભ્યાસ કરવા માટે અપીલ કરવામાં આવી રહી છે સાથે બીજી તરફ ભારત સરકારે પણ એરલાઇન્સની મદદથી આ વિદ્યાર્થીઓને જેને પરત આવ્યું છે એવા વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની કામગીરી પણ સાથે શરૂ કરેલી છે એટલે એક સાથે બે બાજુ કામ કામગીરી ચાલી રહી છે એક તરફ સંકલન કરી અને વિદ્યાર્થીઓને પરત લાવવા માટેની પણ કામગીરી એરલાઇન્સ મારફતે શરૂ કરવામાં આવશે અને બીજી તરફ ત્યાં એકંદરે શાંતિ હોવાના કારણે જે વિદ્યાર્થીઓ ત્યાં રહીને અભ્યાસ કરવો છે ઓનલાઈન ક્લાસીસ શરૂ થયેલા છે તો એવા વિદ્યાર્થીઓ ત્યાં અભ્યાસ કરી શકે એ માટે પણ એમને ત્યાં વ્યવસ્થા ખાસ કરવામાં આવી છે ગુજરાત સરકાર પણ કેન્દ્રીય વિદેશ મંત્રાલય સાથે સંકલન કરી અને આ તમામ બાબતો પર ધ્યાન રાખી રહ્યું છે અને આગળ વાત કરવી છે સ્માર્ટ મીટરની સ્માર્ટ મીટર જેનો દરેક જગ્યાએ વિરોધ થઈ રહ્યો છે આરોપ લાગી રહ્યા છે કે આ મીટર ખિસ્સા ખાલી કરવાનું સાધન છે ત્યાં સુધી કે ભારતીય જનતા પાર્ટીના પણ કેટલાક નેતાઓ સામે આવ્યા છે અને કહી રહ્યા છે કે આ મીટર કોઈ કાળે સ્વીકાર્ય નથી ત્યારે જામનગરની અંદર પણ વિરોધ કરવામાં આવ્યો હતો આમ આદમી પાર્ટીના કેટલાક કાર્યકરો કાર્યકર્તાઓ એકઠા થયા આ બાજુ વડોદરાની અંદર કોંગ્રેસ વિરોધ કરી રહી છે જામનગરની અંદર આપના કાર્યકર્તાઓ એકઠી એકઠા થયા હતા અને તેમના દ્વારા આ સ્માર્ટ મીટરનો વિરોધ કરવામાં આવ્યો દરેક ગ્રાહકોને જે જૂના મીટર હતા જીએબીની અંદર પીજીએસસીની અંદર એની જગ્યાએ સ્માર્ટ મીટર નાખવાની જે યોજના છે એ યોજનાના વિરોધમાં આજે આ આખા ગુજરાતમાં કલેક્ટરશ્રીઓને આજે આવેદનપત્ર કલેક્ટર મારફત ગુજરાતના માનનીય મુખ્યમંત્રીને આમ આદમી પાર્ટી દ્વારા આપવામાં આવશે અને આગળ વાત કરવી છે એટીએસ ને મળેલી વધુ એક મોટી સફળતા જી હા આઈએસઆઈ નો એક એજન્ટ પાડવામાં આવ્યો છે અને આ એજન્ટ ને ઝડપવામાં આવ્યો છે આઈએસઆઈ ગુપ્તચર સંસ્થા કે જે હંમેશા ભારત પર ડોળો રાખીને બેસે છે અને કોસ્ટગાર્ડ ની માહિતી આ વખતે એ જાસૂસ માછીમાર બની અને પોરબંદરમાં રહેતો હતો અને કોસ્ટગાર્ડ ની માહિતી આઈએસઆઈ સુધી પહોંચાડી રહ્યો હતો એને ઝડપી પાડવામાં આવ્યો છે આખરે કેવી રીતે ઝડપી પાડવામાં આવ્યો અત્યાર સુધીમાં કેટલી માહિતી પહોંચાડી ચુક્યો છે કેવી રીતે એ વેશ કરીને રહેતો હતો એટીએસએ પ્રેસ કરી અને એમાં માહિતી આપી જતીન ચારણીયાની સોશિયલ મીડિયા મોનિટરિંગ તેમજ એના બેંક એકાઉન્ટોની તપાસ કરવામાં આવી અને તપાસ દરમિયાન માહિતી હકીકત ખાતરી કરતા જે તેના તરફથી વોટ્સઅપ એકાઉન્ટ બનાવવામાં આવેલું હતું એ વોટ્સઅપ એકાઉન્ટનું જે લાસ્ટ આઈપી છે એ પાકિસ્તાનમાં કરાંચી ખાતેનું મળેલું અને જેના આધારે આ જતીન ચારણીયાની એરેસ્ટિંગ કરવામાં આવેલી તેણે અલગ અલગ માધ્યમો મારફતે ઇન્ડિયન કોસ્ટગાર્ડને લગતા જે એના વ્હીકલ્સ છે એ તથા જે જટી છે એ જટીના ફોટોગ્રાફ્સ એણે મોકલવામાં આવેલા છે હવે વાત કરવી છે એની જેને તમે ભૂલાવી ચૂક્યા છો એને ફરી એકવાર યાદ કરાવવો છે જે હા કોરોના કોવિડ નાઇન્ટીન એના અલગ 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 વેરિયન્ટ કેવી ખાના ખરાબી મચાવી ચૂક્યા છે ભૂતકાળમાં આપણે સૌ જોઈ અને ભોગવી ચૂક્યા છે પણ ભારતમાં વધુ એક નવો વેરિયન્ટ કેપી ટુના બસો કેસ અને કેપી વનના ચોત્રીસ કેસ નોંધાયા છે સિંગાપોરમાં તબાહી મચાવનાર આ વાયરસ હવે ભારતમાં ફેલાઈ રહ્યો છે અને ગુજરાતમાં આ વાયરસના બે શંકાસ્પદ કેસ નોંધાયા છે કોરોના આ આ સબ છે આખરે શું ખરેખર ઘાતક છે શું જીવલેણ છે શું હોસ્પિટલ દાખલ થવાની જરૂરિયાત છે એની સ્પષ્ટતા કેપી ટુને ફ્લેટ તરીકે પણ ઓળખવામાં આવે છે આ વેરિયન્ટ વિશેની માહિતી કે જે કેપી ટુ વેરિયન્ટ કે જેના બસો નેવું કેસ નોંધાઈ ચૂક્યા છે અત્યાર સુધીમાં આ વાયરસને એન્ટીબોડીઝ બચાવવામાં મદદ કરે છે વાયરસ એન્ટીબોડીઝ સાથે કામ કરે છે એટલે કે એન્ટીબોડીઝ જ આ વાયરસને બચાવવા માટે મદદ કરે છે જે સૌથી ઘાતક વસ્તુ છે કોરોનાની રસી લેનાર કોરોનાની અસર થઈ શકે છે કે ટુ વેરિયન્ટ તમને કોરોનાગ્રસ્ત રસી લીધી હોય તો પણ કરી શકે છે અને ઓમિક્રોન કરતાં પણ વધુ ઝડપથી આ કેપી ટુ વેરિયન્ટ ફેલાતો હોવાનું સામે આવ્યું છે રિસર્ચની અંદર અને માટે જ ઘાતક ગણવામાં આવી રહ્યો છે જીનોમ સિકવન્સથી એના લક્ષણ જાણી શકાય છે ઉનાળો આમ તો બરાબર જામ્યો છે ગરમી હેરાન કરી રહી છે પણ એની સાથે સાથે ઉનાળો એટલે સાહેબ કેરીની પણ મજા અને અત્યારે જે ભાવ ચાલે છે કેરીના એ સાંભળીને પરસેવો વળી જાય એસીમાં બેઠા હોય તો પણ અને એમાં હવે મારે તમને જે કેરી બતાવી છે એનો ભાવ જરા ધ્યાનથી સાંભળજો કારણ કે બે લાખ રૂપિયાથી લઈ અઢી લાખ રૂપિયાની આ કેરી લાલ કેરી જે તમે જુઓ છો એ જેપનીઝ કેરી છે અને ગુજરાતના એક ખેડૂતો એને રાજકોટમાં ઉગાડી છે એગ ઓફ ધ સન પણ જેને કહેવામાં આવે છે બે થી અઢી ઉનાળો આવે એટલે આપણને કેરી યાદ આવે અને એક એવી કેરી કે જેમની મારે આજે વાત કરવી છે જેમની માર્કેટ કિંમત બે લાખ સિત્તેર હજાર થી ત્રણ લાખ રૂપિયા છે આ છે આપણી પાસે મિયા મેંગો છે જે જાપાનથી આપણે ઇમ્પોર્ટ કરેલી છે આ જાપાનમાં એક મિયા નામનું એક સિટી છે અને એની અંદર જ હજી આ એક કેરી થાય છે રેર વેરાયટી છે અને આપણે આજથી ત્રણ વર્ષ પહેલાં જે આપણે એગ્રો ટુરિઝમના પ્લાનિંગથી આપણે બધી જે કાંઈ કેરીની વેરાયટી આપણી પાસે એસી જાતની કેરી છે જે બાર મહિના આવે એવી ચૌદ વેરાયટી છે આપણી પાસે કિંગોક ચક્કાપત્તા છે જે જાપાનીઝ કિંગોક ચક્કાપત્તા એની પણ માર્કેટમાં કેરીની કિંમત સિત્તેર એસી હજાર રૂપિયાની આજુબાજુ કિલો કેરી છે તે પછી આપણા જે વૈજ્ઞાનિકોએ જે કેરી રિસ જે બનાવેલી છે કિંગોક આ ચક્કાપત્તાની તો બધી બહાર નહીં થઈ આપણી પાસે છે પૂસા સૂર્યા પૂસા અરૂણિકા પૂસા અંબિકા જે લાલીમાં છે આપણી પાસે સસન છે જે કલરવાળી વેરાયટી છે એ આપણી પાસે ટોટલ ચૌદ કલરફુલ વેરાયટી છે અને જે પાંચમા મહિનાથી પાકવાથી લઈને અને આઠમા લઈ લા લગીન પાકે એવી બધી વેરાયટી નોખી નોખી છે અને પ્લસ ચૌદ વેરાયટી આપણી પાસે એવી છે જે બારે મહિના કેરી પાકે જે તમે ગમે ત્યારે આવો ત્યારે આપણી પાસે પાકેલી કેરી મળશે અને કાચી કેરી પણ મળશે બરાબર વિપુલ બોરીચા સાથે મયુર સર્યૂઝ રાજકોટ